જ્યારે રસોડીને જાય છે, હા રસોડીને લઈ ગયો હા, તો ઉપાડીને લઈ ગયો તો થોડુંક રાહે ધઈ રહ્યું છે. પછી હું કાંઈ માથે લઈ લીધેલો છે, દીપડા નદી આવીને ના કાંઈ માથે લઈ લીધો. બરોબર બરોબર. અને તમે દીપડાને જોયો હતો? હા દીપડાને જોયો હતો. બરોબર. જોયા પછી જ ખબર પડી ને. બરોબર બરોબર. અને પછી તમારા જેટલા બી લોકો છે, પરિવાર છે, બધા એની પાછળ જાય છે? તમે જંગલ ખાતાવાળા ના કરતા હતા તે ના ગયા જંગલ ખાતાવાળા પાસે કે ના જઈને કીધું કે અમારી દીકરીને દીપડો લઈ ગયો છે ને તમે હાલો છે કે બેન દીપડો ન લઈ ગયો હોય તમે ખોટી વાતો કરો માં તમારે દીકરો દીકરી ભાગી ગઈ છે ને અત્યારે બાવા લઈ ગયા છે. અચ્છા એવું કીધું. બરોબર. ઘણા લોકોએ એવી અફવા ફેલાવી છે કે પરિવાર જ્યારે પરિક્રમા કરતો હતો ત્યારે એમની પાસે મચ્છીનું કંઈક બનાવેલી વસ્તુ હતી, તો એ લક્ષ્મણભાઈ વધારે એ બાબતે ચર્ચા કરશે. લક્ષ્મણભાઈ એ બાબતે તમે શું કહેવા માગશો? ઘણી બધી વાત પરિવાર સાથે કરી છે, પપ્પા સાથે વાત કરી છે, મામા સાથે વાત કરી છે, બેનની એવી હાલત છે કે બોલી શકશે નહીં, પણ જેના પર આ વસ્તુ વીતી હોય ને એ જ આ અંદાજો લગાવી શકે. નમસ્કાર મિત્રો, ગિરનાર લીલી પરિક્રમા 2023 કદાચ તમે કરી હશે, લાખો લોકોએ કરી છે, પણ એક વ્યક્તિની પરિક્રમા એવી ગઈ છે કે આજીવન એ પરિક્રમા ન તો ભૂલી શકશે કે ન તો ફરી ક્યારેય કરી શકશે. આપણે આજે વાત કરવાના છીએ એ વ્યક્તિની, એ દીકરીની કે જેણે પરિક્રમા દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. પાયલ નામની દીકરી છે, વિક્ટર ગામની વતની છે. એમના પપ્પા લક્ષ્મણભાઈ બધા ઘર સાથે પરિક્રમા કરવા માટે આવ્યા હતા, દરમિયાન આ બનાવ બન્યો છે. શું સાચો બનાવ છે? ઘણા બધા વિડીયોઝ મારા સહકર્મી યુટ્યુબર્સે મૂક્યા છે અને મન ફાવે એવા મૂક્યા છે, જેને મજા આવે એવી એવી રીતે બધી વાતો કરી છે, ફેક વસ્તુઓ શેર કરી છે. એટલે મારી ફરજ આવી છે કે આજે આ પરિવારની મુલાકાતે છીએ આપણે અને તમામ સાચી હકીકત આ પરિવાર સાથે જે ઘટના ઘટી છે એ દિવસે શું થયું હતું, સરકાર પાસેથી શું મદદ મળી છે, એ તમામ વસ્તુ આજે આપણે જાણવાના છીએ. આપણે આજે પાયલના ઘરે આવ્યા છીએ, લક્ષ્મણભાઈના ઘરે આવ્યા છીએ. પાયલ કદાચ આપણને આજે આ આંગણામાં નહીં જોવા મળે, આના ફળિયામાં નહીં જોવા મળે. પાયલનો કિલકિલાટ જે છે એ હંમેશા માટે જતો રહ્યો છે, પણ આપણે આજે એક બાપને મળવા માટે આવ્યા છીએ, એક માને મળવા માટે આવ્યા છીએ જેણે પોતાની દીકરી ખોઈ છે. ઇતિહાસમાં સૌ પ્રથમવાર બનેલી આ દુઃખદ ઘટના આજે વાગોળવાના છીએ. પાયલના પરિવાર સાથે આપણે છીએ, એકવાર એમના જે પરિવાર છે એમની સાથે મુલાકાત કરાવું છું. આપ શ્રી એમના મામા છે, આપનું નામ જણાવશો? મારું નામ બાપભાઈ. બાપભાઈ પાયલના મામા છે, ત્યારબાદ એમની બાજુમાં પાયલના ભાઈ બેઠા છે, એમનું નામ મેહુલ છે. સામે જે તમે જુઓ છો લક્ષ્મણભાઈ છે, પાયલના પપ્પા, પાયલના મમ્મી છે અને પાયલના દાદી છે, ત્યાં સાઈડમાં બેઠા છે. આ પરિવાર છે, પરિવારે પોતાને ઘરની લક્ષ્મી ખોઈ છે, જેને જોઈને રોજ સવાર પડે અને સાંજ થાય એ દીકરી આજે આ જગ્યાએ નથી, કેમ કે એ દીકરી ગુમાવી ચૂક્યા છે. કોઈના ઘરે દીકરી હોય એને જ ખબર હોય કે દીકરી શું છે, અને દીકરી જ્યારે જતી રહે છે ત્યારે એનું દુઃખ અલગ હોય છે. આ દીકરી આ આંગણામાં જ રમેલી છે, પાયલે આ ઘરને ખુશીઓથી ભરી દીધું હતું, પણ થોડા દિવસ પહેલા પાયલ હવે આ દુનિયામાં નથી રહી, એની સાથે ઘટના ઘટી ચૂકી છે, એના વિશે આપણે વાત કરીશું. જે નજરે જોયેલ વ્યક્તિ છે એ આપણી સાથે જોડાયેલા છે, જેમની સાથે આ બનાવ બનેલો છે એ વ્યક્તિ આપણી સાથે બેઠા છે. અને ખાસ મારે દર્શક મિત્રોને એટલું કહેવું છે કે જેટલા પણ યુટ્યુબમાં વિડીયો ફરે છે એ લોકોને કોઈ બાબતનો અંદાજો નથી કે શું ઘટના ઘટેલી છે, તો એવા ફેક લોકોને એટલું કહેવાનું કે તમને
જે વસ્તુનો ખ્યાલ નથી એ વસ્તુ વિશે તમારે વાત ના કરવી જોઈએ. બાબુભાઈ, હું તમારા તરફ આવીશ. શરૂઆતથી આપણે વાત કરીએ તો તમે અહીંથી જ્યારે નીકળો છો ત્યારે કેટલા લોકોનો સંઘ હોય છે તમારી સાથે? સાહેબ, 13 જણા હતા. 13 જણાનો સંઘ હતો. બધા પરિવાર જ હતા? જુદા જુદા ગામના હતા. જુદા જુદા ગામના. તાવ મુરકાના હતા, પટવાના હતા, બિલડીના હતા અને વિક્ટરના હતા. હું હતો હમટીવાળાનો. પાંચ ગામના હતા. બરોબર બરોબર. અને આજે વિક્ટર ગામ છે, અહીંથી પાયલનો પરિવાર લક્ષ્મણભાઈ 6 જણા હતા. 6 જણા એ હતા. બરોબર. પહેલી રાત્રિ તમે ક્યાં રોકાયા હતા? અમે રોકાણા ખડખડીયા હનુમાન. ખડખડીયા હનુમાન. ફ્રેન્ડ્સ, તમે ઘણા વિડીયોઝમાં જોયું છે કે સરખડીયા હનુમાનની જે જગ્યા છે એ જગ્યા પર પાયલ આપણને અમુક વિડીયોઝમાં દેખાઈ રહી છે. તો ત્યાં એ રાત રોકાયા હતા. એ રાત રોકાઈને પછી આગળ વધ્યા હતા. તો બીજો પડાવ તમે બીજી રાત ક્યાં રોકાયા? બીજી રાત તમારા બોરદેવી. બોરદેવી. બનાવ ઉપર આપણે થોડાક આવવાની ટ્રાય કરીએ તો એક્ઝેક્ટ લોકોને બહુ અચરજ છે, ઘણા બધા લોકો વાતચીત કરે છે. તો એક્ઝેક્ટ એ સમયે જયારે આ ઘટના ઘટીને તો ત્યારે શું થયું હતું એ ખાસ દર્શક મિત્રો, કેમ કે તમે નજરે બધી વસ્તુ જોયેલી છે, તો ખાસ દર્શક મિત્રોને એ જણાવો કે એક્ઝેક્ટ શું થયું હતું. અમે જો પહેલા મારા પટેલ જઈ ગયા, પછી હું જઈ ગયો, પછી મારા પટેલ બનતનથી લાકડા કાપ કરતા હતા ને હું પછી જઈ ગયો એટલે પછી પાયલ જાગી. પાયલ જાગી એટલે પછી મેં પાયલ પેશાબ કરવા જતી હતી દીકરી. મેં કીધું પાયલ અહીંયા ઓરી બેસી જા. તે બસ આપણી ઓરી બેઠી હતી 4 ફૂટ આગળ. ફ્રેન્ડ્સ, તમે ખાસ વસ્તુ નોંધ કરજો, શરૂઆત વહેલી સવાર હોય છે, અજવાળું થઈ ગયું હોય છે 6 વાગે, અને 6 વાગ્યાના અરસામાં શિયાળો ચાલે છે, અજવાળું થઈ ગયું હોય છે. બેઉ ભાઈઓ ઉઠી જાય છે અને તાપણું કરતા હોય છે. એ દરમિયાન પાયલ ઉઠે છે અને શૌચ ક્રિયા માટે અમુક જગ્યા પર જવાની કોશિશ કરે છે. કેટલી દૂર ગઈ છે બાબુભાઈ? ખાલી 4 ફૂટ જ. 4 ફૂટ ખાલી દૂર ગઈ હોય છે. બરોબર. અને તમને પણ ખતરાનો અંદાજો હોય કે ભાઈ જંગલ છે તો બાળકી છે, બાળકીને દૂર ના દેવો, ના જવા દેવાય. બરોબર. એના માટે માત્ર 4 ફૂટ જ એ દૂર જતી હોય. બધા જાગતા હતા, પાછા પરિવાર બધો આખો જાગતા હતા. બધા ઉઠી ગયા હતા. બધા ઉઠી ગયા હતા. જાગતા હતા. પીડા પીડા પથારીમાં બેઠા હતા બધા. બધા જાગતા હતા. દરમિયાન પછી શું થાય છે? દીપડો આમ લે આવ્યો અને દીકરો દીપડો આવ્યો ને સીધે દીકરી ઊભી થતી હતી એના હાથી નજર અમારી હતી. પછી દીપડો લઈ ગયો ને ત્યારે કા બોલ્યું ને ત્યારે અમને ખબર પડી દીપડો લઈ ગયો. પછી એની વાહે અમે દોડા દોડ ગયા ગયા 200-250 ફૂટ સુધી દોડી ગયા છે જંગલમાં. દીપડો જયારે ઢસડીને જાય છે, ઢસડીને લઈ ગયો, ઉપાડીને લઈ ગયો, થોડુંક રાહેવાક દઈ દીધું છે. પછી કાંઈ માથે લઈ લીધેલો છે દીપડા. નદી આવી ને કાંઈ માથે લઈ લીધો. બરોબર. અને તમે દીપડાને જોયો હતો? હા, દીપડાને જોયો હતો. બરોબર. જોયા પછી જ ખબર પડી ને. બરોબર બરોબર. અને પછી તમારા જેટલા બી લોકો છે, પરિવાર છે, બધા એની પાછળ જાય છે? હા, બધા જાય થોડી. પછી પબ્લિક એના હાથ પાડ્યો, સહાય કરો એવી રીતે હાથ પાડ્યો હતો. સહાયથી પબ્લિક દુનિયાની અંદર આવી ગઈ હતી, સાજી પબ્લિક આવી ગઈ હતી. પછી મારા પાટલા ખબર પડી કે જંગલ ખાતાવાળાને જાહેરાત કરી આવી કે આપણે તે જંગલ ખાતાવાળાને જાહેરાત કરવા ગયા. પોલીસ વાળાને કરવા ગયા પેલા રાવટીએ તે કે મને અમને એમાં બહુ માહિતી ન હોય કે તમે જંગલ ખાતાવાળા ના કરતા હતા તે ના ગયા જંગલ ખાતાવાળા પાસે કે ના જઈને કીધું કે અમારી દીકરીને દીપડો લઈ ગયો છે ને તમે હાલો છે કે બેન દીપડો ન લઈ ગયો હોય તમે ખોટી વાતો કરો માં તમારે દીકરો દીકરી ભાગી ગઈ છે ને અત્યારે બાવા લઈ ગયા છે એવું કીધું. પછી અમને પાછું એમ કીધું કે જો નહીં હોય દીપડો લઈ ગયો તો તમને બધા જેટલા સંઘ છો ને તમને જેલમાં નાખી દેવું એવો અમને પ્રશ્ન કર્યો હતો. પછી ઈ પછી જંગલ ખાતાવાળાને એને તો ફોન એને બધે કર્યા. પછી એ દીકરીને અમે ગોતતા હતા ને એ જંગલ ખાતાવાળા ગોતતા. એ આમલે 800-900 જણા આવ્યા છે. 800-900 જણા માણસો હોય છે જંગલ ખાતાવાળા અંદર ગોતતા હતા ને અમે ગોતતા હતા. તે અમે એને રાઈડ કરી
જંગલ ખાતા વાળી દીકરી ચડી ગઈ ને તે રાઈડ કરી એ અમે સાંભળતા હતા. અમને પાસે જવા ન દીધા, અમે દૂર જ હતા. બરોબર. પછી એ લોકો દવાખાને લઈ ગયા અને પછી અમને અમે ના જ્યાં અમારે રહેણાંક હતું ના અમે ગયા. પછી નાલી અમને રાવટિયા લઈ ગયા. રાવટિયા લઈ પછી અમને વાહનમાં બેહાડી ને દવાખાને લઈ ગયા. દવાખાને મતલબ જ્યારે દીકરી મળે છે ત્યારે તમને જોવા દેવામાં નથી આવતી કે શું પરિસ્થિતિ છે, એ જીવે છે કે નહીં, એ તમને કઈ આઈડિયો ન જોવા. એ સમયે ત્યારે તમને ખ્યાલ નહોતો. ખ્યાલ નહોતો. સીધે સીધી ગાડી જે છે ફોરેસ્ટની એ તાત્કાલિક ધોરણે દવાખાને લઈ જાય છે જેથી કરીને સારામાં સારી સારવાર મળે. ફોરેસ્ટ ખાતાની આ જે મહેનત છે ને એને ધન્યવાદ દેવો પડે પહેલી વાત તો, કેમ કે તાત્કાલિક કેટલી મિનિટમાં ગોતી હશે દીકરીને? દીકરીને અડધી પોણી કલાકમાં. અડધી પોણી કલાકમાં દીકરી મળી ગઈ હતી. અને અત્યારે લક્ષ્મણભાઈને આપણે સાંભળવાના છીએ જે પાયલના પપ્પા છે. ત્યારે આ બધી ઘટના ઘટે છે ત્યારે પહેલાં તો આપણે ફોરેસ્ટનું જે કામ છે એને બિરદાવીએ કે ભાઈ ખૂબ સરસ કામ કર્યું ફોરેસ્ટના અધિકારીઓએ અને અડધી પોણી કલાકમાં દીકરી મળી જાય છે. દીપડો દીકરીને કેટલો અંદર લઈ ગયો છે એના વિશે વાત કરી શકાય? દીકરીને આપણે અડધો કિલોમીટર તો લઈ ગયો છે. અડધો કિલોમીટર જેટલી અંદર હતી. બરોબર. અને તમે લોકો જે બધા ગોતવા ગયા હશો તમે પણ અંદર જંગલમાં ગોતવા માટે ગયા? જંગલમાં અમે 250-300 કિલોમીટર તો વહીએ છીએ. 250-300 ફૂટ જેટલું તમે અંદર ગયા? બરોબર બરોબર. ઓકે. અને જ્યારે ફોરેસ્ટની ગાડી પાયલને જંગલથી સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. બરોબર બરોબર. અને ત્યાં તમને જાણ થાય છે કે હવે દીકરી નથી રહી. હવે દીકરી નથી. બરોબર બરોબર. દર્શક મિત્રો આ પરિવાર છે, પરિવાર એકદમ ભોળો પરિવાર છે, ગામડામાં વસવાટ કરે છે. એમનામાં છે ને ક્યાંય છલ કપટ નથી. છલ કપટ આપણને શહેરમાં જોવા મળે, ગામડામાં છે ને ભોળ પણ હોય છે. ઘણા લોકોએ એવી અફવા ફેલાવી છે કે પરિવાર જ્યારે પરિક્રમા કરતો હતો ત્યારે એમની પાસે મચ્છીનું કંઈક બનાવેલી વસ્તુ હતી. તો એ લક્ષ્મણભાઈ વધારે એ બાબતે ચર્ચા કરશે. લક્ષ્મણભાઈ એ બાબતે તમે શું કહેવા માગશો? એ બાબતે અમારી પાસે કાંઈ સાહેબ કાંઈ હતું નહીં. અમારે રસોઈ કાંઈ સાંભળું કાંઈ વાસણ કાંઈ લઈ ગયા ન હતા. બરોબર બરોબર. અમે અહીંયા પ્રસાદ લેવા જતા. મિત્રો ખાસ વસ્તુ નોટ કરજો, જો કદાચ એમની પાસે કોઈ વસ્તુ હોય ને તો એમની પાસે સીધો સામાન હોવો જોઈએ. એમની પાસે કાંઈ સીધો સામાન હતો જ નહીં. માત્ર ને માત્ર એ લોકો દરરોજ જ્યાં રાત રોકાય ત્યાં પ્રસાદી લેતા હતા. તો આવી કોઈ વસ્તુ એમની પાસે હોવાનો કોઈ ચાન્સ જ નથી. બીજી વસ્તુ, ઘણા લોકો એવું કહે છે કે દીકરી બહુ અંદર સુધી ગઈ હતી. અંદર સુધી નહોતી ગઈ, એ લોકો જ્યાં રોકાયા હતા જ્યાં એ રાતવાસો કર્યો હતો ત્યાંથી માત્ર 4 ફૂટના અંતરે બાબુભાઈએ વાત કીધી કે તમે આમ છે ને એક લાકડી આમ ફેરવો ને તો પાયલ ત્યાં એને અડી જાય લાકડી. એટલી જ દૂર પાયલ શૌચ માટે બેઠી હતી અને ત્યાંથી જ એ દીપડો એને ઉપાડીને લઈ ગયો હતો. તો આવી જે કોઈ પણ ફેક વસ્તુઓ ફેલાવો છે ને એને એક રિક્વેસ્ટ છે કે આવા તમે ખોટા વિડીયો અને ખોટી અફવાઓ ના ફેલાવો. બીજું લક્ષ્મણભાઈ, સરકાર તરફથી તમને કાંઈ રાહત મળી હોય એવું કંઈ? સરકાર તરફથી રાહત મળી છે. રાહત મળી છે. બરોબર. અને જે કંઈ પણ સરકારે તમારા માટે કર્યું છે, ફોરેસ્ટ ખાતાએ તમારા માટે કર્યું છે, એ લોકોને આપ તમે કંઈ કહેવા માંગતા હોય તો તમે કહી શકો છો? એની માટે ધન્યવાદ છે. એને તો રાહત કરી છે બધી રીતે. એનો કોઈ વાંકી નથી. મળવા નથી આવ્યા. એક મને મળવા આવ્યા નથી એ એને કહેવાનું છે. બરોબર. ઘણી બધી વાત પરિવાર સાથે કરી છે, પપ્પા સાથે વાત કરી, મામા સાથે વાત કરી છે. બેનની એવી હાલત છે કે બોલી શકશે નહીં. પણ જેના પર આ વસ્તુ વીતી હોય ને એ જ આ અંદાજો લગાવી શકે. દીકરી હોય એ જ આ વસ્તુનો અંદાજો લગાવી શકે કે એ પરિવાર ઉપર શું વીતી છે. આપણે ફોરેસ્ટ અધિકારીઓને, સરકારને એમની કામગીરી બદલ ધન્યવાદ પાઠવીશું. અને એક ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિવારને હિંમત આપે કે આ પરિવાર જે ખોઈ બેઠું છે એને એમાંથી ઉગારી લે. આ સાથે આપણે વિડીયોને વિરામ આપીએ છીએ અને પરિવાર પાસેથી રજા લઈએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. મહાદેવ.